हेलो फ्रेंड्स, आज आप बनावा जा रहा है गोड़ केरी कड़ी अथाणु। आ अथाणु बना खूब सरल है। आ अथाणा ने तब आखू वर्ष स्टोर कर सको। तो तेने के रीते बनासू तो आप जी लीए। मैं अँ 5 થી 6 કિલો राजापुरी केरी लीधी है। राजापुरी केरी खरीदती वक्त ये ध्यान रखू कि खूबज काची हो कड़क हो। मैं एने पानी थी धोई कोरा कपड़ा वड़े लूची काढ़ी छे। हवे आपणे पहला एने छोली लईशुं। आपणे पहला एने बधी छोली लेवानी छे। मैं अँ केरी ने छोली लीधी छे। हवे आपणे एने कटका करीशुं। आवी रीते पहला आने कट करी लेवानी छे। मैं अँ कट कर लीधी छे। हवे तमने जेवा जोवे तेवा कटका करी लेवाना छे। हूँ मीडियम साइज ना कटका करीश। તમે જોઈ શકો છો મેં આ સાઈઝના કટકા કર્યા છે। આવી રીતે બીજી બધી કેરીને પણ છોડીને કટ કરી લેવી। તમે જોઈ શકો છો મેં અહીંયા કેરીના કટકા કરી દીધા છે। હવે એમાં 2 ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે એને આવી રીતે ઉછાળી લઈશું। તમે જોઈ શકો છો બધું બરોબર મિક્સ થઈ ગયું છે। હવે આને ઢાંકીને 2 દિવસ માટે મૂકી દેવાનું છે। દિવસમાં 1 વખત એને આવી રીતે ઉછાળી લેવું। તમે જોઈ શકો છો મેં અહીંયા 2 દિવસ સુધી મીઠાન હળદરવાળી કેરી કરીને મૂકી રાખી હતી। હવે આ કેરીમાં થોડુંક મીઠાનું પાણી વળ્યું છે એ આપણે નીતાળી લઈશું। હવે એક કાણાવાળા વાસણમાં આવી રીતે કેરી એડ કરીશું। મેં અહીંયા કેરી એડ કરી દીધી છે। હવે એને 10 થી 15 મિનિટ માટે નીતાળવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો પાણી બધું નીતરી ગયું છે। હવે કેરીને આપણે 5 થી 10 મિનિટ માટે તડકામાં સૂકવી દઈશું જેથી પાણી બધું શોષી જાય। મેં અહીંયા એક કોટનના કપડામાં કેરી સૂકવી દીધી છે તડકામાં અને 10 મિનિટ સુધી આવી રીતે તડકામાં સૂકવવા દઈશું। તમે જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે, કેરી બધું પાણી શોષી લીધું છે। હવે આપણે એને છાંયલામાં મૂકી દઈશું। છાંયલામાં એને 4 થી 5 કલાક મૂકી રાખીશું। મેં આને છાંયલામાં મૂકી દીધી છે। હવે છાંયલામાં એને 4 થી 5 કલાક સુધી મૂકી રાખીશું। 5 કલાક થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેરીએ બધું પાણી શોષી લીધું છે। મેં અહીંયા 1 કિલો જેટલું સરચું ગરમ કર્યું છે, પછી એને થોડુંક ઠંડુ થવા દીધું છે। મેં અહીંયા 1 કિલો ગળ્યા અથાણાનો મસાલો જે તૈયાર આવે છે તે લીધો છે। મેં અહીંયા 6 કિલો જેટલી કેરી લીધી હતી, એના જોડે 6 કિલો જેટલો ગોળ લઈશ, બંનેનું સરખું પ્રમાણ લઈશ। હવે બંનેને મિક્સ કરી લઈશું। હવે એમાં મસાલો એડ કરીશું। મેં અહીંયા 1 કિલો જેટલો મસાલો લીધો છે। હવે બરોબર મિક્સ કરી લઈશું।
તમે જોઈ શકો છો બધું બરોબર મિક્સ થઈ ગયું છે। હવે એમાં સરસવ એડ કરીશું। હવે બરોબર મિક્સ કરી લઈશું। કેરી ડૂબે તેટલું સરસવ એડ કરવાનું છે। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે એને 2-3 દિવસ માટે ઢાંકીને મૂકી રાખીશું જેથી ગોળ ઓગળી જાય। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધો જ ગોળ ઓગળી ગયો છે। ખૂબ જ સરસ રીતે એનો રસો બી થયો છે અને ખૂબ જ સરસ સ્મેલ બી આવી રહી છે। તમે આને કાચની બરણીમાં ભરીને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ગોળ કેરીનું ગળ્યું અથાણું। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।